हमारी सूरत डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक 1909 ની અંદર એની સ્થાપના થઈ અને ત્યાર પછી આજે આ બેંકને 109 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આપ સૌ જાણો છો તેમ ઉત્તર ઉત્તર સહકારી પ્રવૃત્તિની અંદર હરણફાળ ભરતી ભરતી આજે ગુજરાતની અંદર હરણ ડિસ્ટ્રિક્ટ બેંકો આવેલી છે અને ભારતભરની અંદર 370 થી વધુ જિલ્લા બેંકો આવેલી છે. અગ્રીમ હરોળની અંદર આપણી બેંક છે એમ કહીએ તો ખોટું નથી. આપણી બેંકની ડિપોઝિટ આ 31/3/2018 દિવસે 5,091 કરોડ રૂપિયા, ધિરાણો 2,043 કરોડ રૂપિયા, 7,134 કરોડના બિઝનેસ ઓફ વોલ્યુમ સાથે આ બેંક આગળ વધી રહી છે. એની નેટવર્કની વાત કરીએ તો લગભગ 404 કરોડ રૂપિયા છે. આપ સૌને ખબર છે કે આ તારીખ 12મી તારીખે આ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ બેંકનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે. ત્યારે આપ સૌને આ પ્રસંગે આવકારું પણ છું અને આ બેંકના વિભાગીય ઓફિસો બે વિભાગમાં વેચાયેલી હતી. બિલ્ડિંગ નાનું હોવાને કારણે સમયાંતરે પાછળની જગ્યા લઈને આપણા બિલ્ડિંગની અંદર લગભગ 47,000 સ્ક્વેર ફીટ જેટલું બાંધકામ કરીને આપણે એક જ ઓફિસની અંદરથી સુચારું સંચાલન કરી શકીએ એટલા માટે આ કોન્સેપ્ટ સાથે આ કામ આપણે કરેલું છે. આ બિલ્ડિંગનો કોન્સેપ્ટ ગ્રીન બિલ્ડિંગ તરીકે આપણે કરેલો છે. દરેક ફ્લોર ઉપર ગાર્ડનિંગની સુવિધા અને સાથે સાથે પર્યાવરણની જાળવણીને અનુરૂપ આપણે સોલાર પેનલો થકી લગભગ 36 કિલોવોટ વીજળી પણ ઉત્પન્ન થવાની છે અને તેની સાથે આ બેંક આજે 9 વર્ષ થયા આપણું પોતાનું ડેટા સેન્ટર ધરાવતી CBS કોર બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાયેલી છે. આ બેંક ગુજરાતની અંદર એવી બેંક છે કે જેનું પોતાનું ડેટા સેન્ટર છે. આપણે 86 જેટલી બ્રાન્ચો કરી શકેલા છે. 67 બ્રાન્ચો હતી અને નવી 19 બ્રાન્ચો આપણે ઓપન કરીને આજે 86 બ્રાન્ચોનું આપણું કાર્યક્ષેત્ર છે સુરત અને તાપી જિલ્લો અને સુરત શહેરમાં. તેની સાથે 2 ATMO હતા, 50 ATMO આપણે મૂકીને આજે 52 ATMO આપણી બ્રાન્ચ ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર કાર્યરત. તેની સાથે સાથે ખેડૂતોને ટોટલ વ્યાજની રાહત આપે છે. તેની સાથે સાથે આ બેંકના કાર્યક્ષેત્રની અંદર નાના માણસોનું ધ્યાન રાખીને બેન્કિંગ પ્રવૃત્તિની અંદર જોડાય તે માટે આપણે જે ટ્રાઇબલ વિસ્તાર આવેલો છે એની અંદર મોબાઈલ વાન આપણે 4 કાર્યરત છે. તેના થકી લગભગ 23,000 જેટલા આપણા ગ્રાહકો છે અને 20 કરોડ રૂપિયાની આજુબાજુ આપણે એમાં ડિપોઝિટ મેળવી શકેલા છે. અને સરકારની પણ નેમ છે કે છેવાડાના માણસ સુધી બેન્કિંગને અનુરૂપ આપણે ફેસિલિટી પ્રોવાઈડ કરી શકીએ જેને કારણે આ આપણે સુવિધા ઊભી કરેલી છે. આપણા બેંકની અંદર NTCI હસ્તક જે આપણે બધી મંજૂરી મેળવીને RTGS, NEFT, પોસ્ટ મશીન, ATM થી માંડીને દરેક સુવિધાઓ ઊભી કરેલી છે. તેની સાથે નાબાર્ડમાંથી પણ વખતો વખત આપણને જે કંઈ મળવાપાત્ર હોય તે આપણને આપે છે. આ રીતે આપણી બેંક નાના માણસોની સેવા કરવામાં અને ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકો માટે પુષ્કળ કામ કરે છે અને આવનારા દિવસોમાં પણ કામ કરશે એમાં કોઈ શંકા રાખવાની જરૂર નથી. ભૂતકાળની અંદર આ બેંકની અંદર લગભગ 7 લાખ જેટલા ગ્રાહકો હતા
છેલ્લા બે વર્ષની અંદર 1,29,000 જેટલા ગ્રાહકો સાથે આજે 8.25 લાખ જેટલા ગ્રાહકો આપણી બેંકની અંદર જોડાયેલા છે. આપ સૌને 12મી તારીખે સવારે 10 વાગે જ્યારે આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ મંત્રીશ્રીઓ આવીને આ બેંકનું લોકાર્પણ ઉદ્ઘાટન કરવાના છે ત્યારે આપ સૌને પણ પ્રેસ મીડિયાના ભાઈઓ બહેનોને પણ અને ચેનલના મિત્રોને પણ આ જ તબક્કેથી હું આહ્વાન કરું કે તે દિવસે પણ તમે જરૂર આવજો અને જે સહકારી ક્ષેત્રની અંદર જે આ બેંકની નામના છે તેને આપણે સૌ સાથે મળીને સહકારી મિત્રો જાળવી રાખીએ એટલી જ અભ્યર્થના સાથે. અને આ બેંકના ટેરેસ ઉપર મકાન ઉપર સોલાર પેનલ મેં જે વાત કરી તે પ્રમાણે બેસાડવામાં આવેલી છે અને એનાથી જે વીજ ઉત્પાદન થવાનું છે તેમાંથી આ બેંકને લગભગ 30% જેટલી વીજળીનો બચત પણ થવાનો છે. સાથે સાથે આપણે ઓટોમેટિક સિસ્ટમ બેસાડેલી છે એને કારણે રૂમની બહાર જાઓ એટલે લાઇટ બંધ થઈ જાય અને રૂમની અંદર આવો બાથરૂમથી માંડીને બધી જગ્યાએ આ પ્રમાણેની એક સુવિધા સેન્સર સિસ્ટમ ઊભી કરેલી છે. અને આરબીઆઈની ગાઈડલાઈન મુજબ આપણે કરન્સી ચેસ્ટ પણ બનાવેલી છે. ટોટલ આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે આપણે કરન્સી ચેસ્ટ પણ અહીં પહેલા માળે અને જીપી રોડ શાખા જે હતી અને લોકરની સુવિધા સાથે સંપૂર્ણ સુવિધા સાથે બનાવેલી છે. અને કરન્સી ચેસ્ટ જે બનાવેલી છે તે જગ્યાએ આપણી લોડ કરેલી ગાડી કેશ ભરેલી સીધી કરન્સી ચેસ્ટના દરવાજા સુધી પહોંચે.